હાય બાલ મિત્રો, ગુજરાતી બેબલ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું નવી એક કવિતા. સેના વિશે ખબર છે? ચક્કીબેન, ચક્કી, આવ મારી ચક્કી. સાંભળશું, મજા કરીશું હા સાંભળીને, અને ગાશું. ચાલો. આ મારી ચક્કી આલે દાણા, આ મારી ચક્કી આલે દાણા, દાણા છે મુઠ્ઠી ભર ઢોળાઈ નાઈ રસ્તા પર, દાણા છે મુઠ્ઠી ભર વેરાઈ નાઈ વાટ પર. આઠ નવ રોટલી કર નરમ નરમ ભાત કર, આઠ નવ રોટલી કર નરમ નરમ ભાત કર, બચ્ચાઓને નાઈ કરા પેટ ભર મમ મમ કરાવ, બચ્ચાઓને નાઈ કરાવ પેટ ભર મમ મમ કરાવ, પેટ ભર મમ મમ કરાવ. આવ મારી ચક્કી આલે દાણા, આવ મારી ચક્કી આલે દાણા, આલે દાણા આલે દાણા. શું હતું કવિતામાં? ચકલીબેન, ચક્કીબેનને આપણે શું આપી રહ્યા હતા? દાણા આપી રહ્યા હતા. તમે જ્યારે પણ ચકલીને જુઓ તો શું તમને થાય? એને દાણા આપવાનું મન થાય ને, કારણ એ આપવાથી આપણને મજા જ પડી જાય. એ જોવાની કેવી રીતે ચણચણ કરતી હોય, તો એટલે આપણે એને કહીએ છીએ, ઓ ચક્કીબેન આલ્યો દાણા ખાઓ દાણા. અને તમે શું કરશો ખબર છે? ચક્કીબેન, ચક્કીબેન, ચક્કીબેન આલ્યો દાણા. અને દાણા કેટલો છે? બસ મુઠ્ઠી ભર જ છે હો, એટલે ખાતા ખાતા એને ઢોળાવતા નહીં, એને વેરાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આઠ નવ રોટલી કર અને નરમ નરમ ભાત કર, એને આપણે અહીંયા રમૂજમાં કહીએ છીએ. ઓ ચક્કીબેન આઠ નવ રોટલી કરો અને નરમ નરમ ભાત કરો, અને તમારા બચ્ચાઓને નાઈ નાઈ કરાવો. આવું થઈ શકે કે? પણ રમૂજ તો થાય જ ને. નાઈ નાઈ કરાવો અને પેટ ભર મમ મમ કરાવો. હા એ વાત છે હા, ચક્કી છે ને પોતાના બચ્ચાઓને પેટભર મમમ તો જરૂર કરાવે. આ ચક્કીબેનની વાર્તામાં મજા પડી ગઈ ને, એ ગાવામાં પણ પડી ને. તો આપણે આ વિડીયોને લાઈક કરશો ને તમે, અને શેર પણ હા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરીથી મળીશું નવી કવિતા સાથે.